એટલે હવે આપણે બીજો વિભાગ જોશું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે એ સમજવા માટે એમાં વ્યવહાર દાખલાથી શરૂઆત થાય છે કે આપણે એક્સ અને વાયનું બીજગણિત મૂકવું હોય તો એમ કે કેવી રીતે મુકાય. એનો દાખલો આપે કે એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 50 છે, વળી 6 ખુરશી અને 5 ટેબલ ખરીદનાર ગ્રાહક 800 ચૂકવે છે. એટલે જો આમાં બે શરતો આવી, આપણે બે સમીકરણ બનાવવા હોય તો એક ખુરશી અને ટેબલની કિંમત 150 છે એક સૂત્ર, અને બીજું આ 6 ખુરશી અને 5 ટેબલની કિંમત 500 છે બીજું. એટલે આવી રીતે આપણે એની જોડી થઈ ગઈ. એટલે હવે જો આપણે એક્સ અને વાય બીજગણિતના ધારીએ કે ખુરશીને કિંમત એક્સ ગણીએ અને ટેબલની વાય ગણીએ તો બેની કુલ કિંમત આપણને 150 આપી છે. તો આ એક આવી રીતે સમીકરણ થયું. પછી એમ કે 6 ખુરશીની ટેબલ એટલે એકની એક્સ હોય તો 6 ની કેટલી થાય, 6 એક્સ થાય, અને ટેબલ અને 5 ટેબલનું કીધું તો એક ટેબલની વાય છે તો 5 ટેબલની 5 વાય થાય, અને એ બેનો કુલ કિંમત 800 રૂપિયા થાય. એટલે આવી રીતે આ બે સૂત્રો આપણને બે સમીકરણ મળ્યા, એને યુગ્મ સમીકરણ એટલે જોડી, યુગ્મ એટલે બેની બસ મળ્યા. પછી બસ આને આપણે એમ કે તમારે બીજગણિતની રીતે લખવું હોય તો કેમ લખાય, તો કે આ એક્સની આગળ એક છે, અહીંયા સહગુણક કેટલા છે એ રીતે. એટલે આપણે જો એના સહગુણકની રીતે લખવું હોય તો આમ લખાય કે આપણે જે અહીંયા જે આપ્યું છે કે આ એના સમીકરણ આપ્યા છે બે એની જોડી. તો એટલે બીજગણિતમાં આપણને ખબર નથી, લખવું હોય તો એ નીચે આઈ પાયામાં અને એક્સ એવી રીતે કરાય, પ્લસ આ બી આઈ આ વાય પ્લસ આ સી પણ સી આઈ. એટલે આ સમીકરણ આપણે જે એના સહગુણક છે એને એબીસીમાં આપણે લખી શકીએ. એટલે જો આ 1 અને 2 એટલે આઈ એટલે એટલે આઈની કિંમત આપણે એમ કે તમે એક મૂકો તો આ સૂત્રને કેમ બનાવાય, તો કે એ 1 એક્સ પ્લસ બી 1 વાય પ્લસ સીનું આપણે સી 1 એમ કરી. પછી આઈની કિંમત જો આપણે 2 મૂકીએ તો એ 2 એક્સ પ્લસ બી 2 વાય પ્લસ સી 2 બરાબર આના બરાબર 0. એટલે બરાબર ના થતું હોય તો આપણે ફરીથી નવા પાને લખીએ કે આપણે આ જે સૂત્ર બનાવ્યા હતા 3 એક્સ વત્તા 3 4 વાય પ્લસ 5 બરાબર 0 અને 2 એક્સ વત્તા 7 વાય વત્તા 15 બરાબર 0 આવા બે સૂત્રો. પણ હવે આ સહગુણક છે અંકગણિતના છે, એને બદલે મારે આને જો આ સૂત્રને બીજગણિતમાં લખવું હોય તો આ એમ કે એ 1 એક્સ પ્લસ આ બી 1 વાય પ્લસ આ સી 1 બરાબર 0 મુકાય, અને આને મારે બીજાને એવી રીતે કરવું હોય તો આ એ 2 એક્સ પ્લસ બી 2 વાય પ્લસ સી 2 બરાબર 0. એટલે આ રીતે આપણે બીજગણિતમાં મૂક્યા. હવે આ 1 અને 2 છે એને હું ખાલી આઈ બરાબર આઈ પણ કહી શકું, એટલે કે એને પાછું આપણે બીજગણિતની રીતે કરીએ તો આને એ આઈ એક્સ વત્તા બી આઈ વાય પ્લસ સી આઈ બરાબર 0 એમ મૂકીએ, અને પછી આઈની કિંમત હું 1 અને 2 મૂકું, એટલે કે આ જે છે
એનો મતલબ આ બે સૂત્રો થાય એમ. એટલે બીજગણિતનું પાછું બીજગણિતમાં આપણે આઈની કિંમત મૂકીને એટલે કેવી રીતે આ ટૂંકમાં મૂકી શકાય એ બધું સમજવાનું છે. એટલે આજે આ સૂત્ર સમજી લ્યો કે એમાં એ આઈ એક્સ પ્લસ બી આઈ વાય પ્લસ સી આઈ ઝીરો, આઈની કિંમત એક અને બે. એટલે જો તમે એક મૂકો તો આ સૂત્ર આવે અને બે મૂકો તો આવે. એટલે આવી રીતે આ જોડી થઈ ગઈ યુગમાં. એટલે આપણે બે એક્સ અને વાય દ્વિચલ એટલે બે ચલ છે ભાઈ, એની આવી રીતે બે જોડીના સમીકરણ આપણે મૂકવાના હોય છે અને પછી એનો ઉકેલ લેવાનો. એટલે અહીંયા બસ આપણને એ સમીકરણનું મૂકાય એ બતાવ્યું છે. એટલે આ એક સ્ક્વેર આ બી સ્ક્વેર એ ખાલી વધારાનું કે નોટ ઝીરો. એટલે ધારો કે આ તમે આ સહગુણક છે એ બેનો સરવાળો ઝીરો થાય તો આ તમારું સમીકરણ ના બને એટલા માટે. પણ એ બધું અત્યારે અઘરું પડશે. એટલે પણ આનો જો આ જે દાખલો આપ્યો છે એ પહેલાં જેવો છે. ઉદાહરણ પહેલું છે, ઉદાહરણ પહેલું કે રાકેશ 15 પેન અને 20 પેન્સિલ 190માં ખરીદે, એક પણ એક પેન્સિલની કિંમત 11 છે. એટલે પહેલાં જેવું જ કે એક પેન અને એક પેન્સિલ એટલે પેનની કિંમત એક્સ કરો, પેન્સિલની કિંમત વાય કરો તો કુલ 11 થાય. પણ જો આપણે 20 પેન્સિલ કરવી હોય તો 20 એક્સ કરાય અને પ્લસ આ અરે અને આપણે 15 પેન કરી છે એટલે 15 એક્સ વત્તા 20 પેન્સિલ તો 20 વાય બરાબર કેટલા 190 રૂપિયા થાય છે. એટલે અહીંયા 2 ને 11 થાય, આના 190 થાય. એટલે આવી રીતે આપણને આ બે સૂત્રો મળ્યા. એને પછી કેવી રીતે એક્સ ને વાયની કિંમત કેવી રીતે શોધવી એ પછી આપણે શીખવાનું આવશે. પણ આને સૂત્ર કેવી રીતે મૂકવું એ ખાસ અગત્યનું છે. જો સૂત્ર મૂકતા ના આવડે ને ખોટું પડે તો જવાબ ખોટો પડે. એટલે ખાસ તો એ પહેલાં શીખી લેવાનું. અને બસ પછી એની પ્રેક્ટિસના દાખલા છે કે ઉદાહરણ બીજું છે. એટલે બસ આમાં આપણે ઉદાહરણ પહેલામાં બસ આ એનું સૂત્ર આવી રીતે બનાવ્યું, બે સૂત્રો બનાવ્યા. પછી ઉદાહરણ બારમાં ઉદાહરણ બીજામાં કહે છે કે દુકાનદાર 5 પેન્ટ અને 8 શર્ટ 300 3100 રૂપિયામાં છે, એક પણ શર્ટની કુલ 500 હોય તો કેવી રીતે મુકાય. તો કે એક પેન્ટ અને પેન્ટના એક્સ કરીએ અને શર્ટના વાય કરીએ તો 500 રૂપિયા છે બરાબર. અને 5 પેન્ટ કરીએ એટલે કે 5 એક્સ કરીએ અને 8 શર્ટ કરીએ એટલે કે 8 વાય કરીએ તો એની કિંમત 3100 રૂપિયા છે. એટલે બસ આવી રીતે આ સૂત્રો કેવી રીતે મૂકવા એટલું જ અત્યારે આ પહેલા વિભાગમાં આપણે શીખવાનું છે. પછી એને કિંમત કેવી રીતે શોધવી એ પછી આવશે. એટલે બસ આટલું કર્યા પછી આપણે 7-7 સ્વાધ્યાય 3.1 ના જે પ્રશ્નો છે એ ગણવાના રહેશે.